जय श्री कृष्ण। गईकाले आपणे वात करी हती चेप्टर नंबर 1 भागीदारी विषय प्रवेश एनी थोड़ीक थियरिकल माहिती मेळवी आपे छे। अहींया बॉडी परीक्षानी अंदर 3 गुणमां एक दाखलो पूछाय छे। गईकाले आपणे चेप्टरनो गुणवार कीधो हतो, एक માર્ક્સનો એમસીક્યુ અને 3 ગુણના દાખલા। 3 ગુણમાં જે દાખલો પૂછાય છે એની અંદર ટૂંકી ટૂંકી 10 રીતો છે। એ 10 રીતોમાંની પહેલી રીત આપણે આજે જોઈએ। પહેલી રીત જે છે, રીત નંબર 1, ઉપર પર વ્યાજની ગણતરી। ઉપર પર વ્યાજની ગણતરી કરવા માટે સૂત્ર આપણે લેવું પડશે, આઈ બરાબર ટી ગુણ્યા આર ના રીતમાં 100 ગુણ્યા એન। પાઠ્યપુસ્તકની અંદર જો જોશો એટલે સૂત્ર કંઈક આવી રીતે આપેલું હોય છે, I બરાબર P R N રેટમાં 100। પરંતુ અહીંયા મેં સૂત્રને જરા છૂટું પાડી દીધું, P ગુણ્યા R રેટમાં 100 ગુણ્યા N। I બરાબર જ્યાં ઉકેલી શકાય કે I બરાબર ઉપર પર વ્યાજ, P બરાબર ઉપર, R બરાબર વ્યાજનો દર અને N બરાબર મુદત। આપણે જે દાખલો છે એ દાખલાની અંદર આપણને ઉપર આપેલો હશે, વ્યાજનો દર આપેલો હશે અને દાખલાની અંદર આપણને કીધેલું હશે કે ઉપર પર વ્યાજની ગણતરી કરો, મુદત આપણને દાખલાની અંદર આપેલી હશે નહીં। એ આપણે દાખલાની રકમ આપણે વાંચીએ એટલે એના ઉપરથી આપણે નક્કી કરવાની છે કે ભાઈ મુદત કઈ મૂકી શકાય। તો મુદત માટે અહીં આપણને કીધું છે કે જો ભાગીદાર દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે તો 78 ના જથ્થામાં 12, અને જો ભાગીદાર દર મહિનાની છેલ્લી તારીખે ઉપાડ કરે તો 66 ના જથ્થામાં 12। હવે આપણે ક્વેશ્ચન એવો થાય કે ભાઈ મુદત 78 ના જથ્થામાં 12 અને 66 ના જથ્થામાં 12 કેવી રીતે? તો દર મહિનાની પહેલી તારીખે 78 ના જથ્થામાં 12 આપણે કહી દીધું, આપણે માની લીધું કે હાલો ભાઈ 78 ના જથ્થામાં 12 લખી દેવાનું પહેલી તારીખ। પણ એ આવી કેવી રીતે પ્રશ્ન એવો થાય, તો અહીંયા આ જે જથ્થામાં 12 છે એ 12 મહિના, હવે દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે એટલે વર્ષ ત્યારે શરૂ થયું હોય ત્યારે આપણી પાસે ટોટલ 12 મહિના હોય। પહેલી એક મહિનો થાય 11 10 9 8 7 6 5 4 3 2 અને 1, ટોટલ અહીંયા કરીએ તો 1 ને 2 3 4 6 ને 11 1 ને 2 3 4 6 ને 11 10 10 ને 5 15 15 ને 6 21 21 ને 7 28 28 ને 10 55 55 ને 11 66 66 ને 12 78 એટલે અહીંયા આવ્યા 78 ના જથ્થામાં 12। દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે, દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે તો 78 ના જથ્થામાં 12 દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે। પરંતુ અહીંયા મહિનો પૂર્ણ થઈ જાય અને છેલ્લી તારીખે એટલે કે 30 યાની 31 તારીખે ઉપાડ કરે તો અહીંયા આપણે ઉપરનો એક મહિનો કાઢી નાખવાનો એટલે 78 માંથી 12 નીકળી જાય એટલે આપણે આવે 66 ના જથ્થામાં 12। તો દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે અથવા તો દર મહિનાની છેલ્લી તારીખે ઉપાડ કરે, તો દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે તો 78 ના જથ્થામાં 12 અને દર મહિનાની છેલ્લી તારીખે ઉપાડ કરે તો 66 ના જથ્થામાં 12। એટલે અહીંયા મુદત આપણને ખબર પડી ગઈ કે ભાઈ દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે તો
76 ના હેડમાં 12 અને દર મહિનાની છેલ્લી તારીખે ઉપાડ કરે તો 66 ના હેડમાં 12 લેવા પડે. તો ઉપાડ પર વ્યાજની ગણતરી ને રીત ગણવા માટે આપણે કેટલી બાબતોને ધ્યાનમાં લેવાની છે. અહીંયા એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો અહીંયા આપણે એવું કહીએ કે એ અને બી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ એ ભાગીદાર દર મહિનાની પહેલી તારીખે 500 રૂપિયાનો અને બી ભાગીદાર દર મહિનાની 31મી તારીખે 1000 રૂપિયાનો ઉપાડ કરે છે. ઉપાડ પર વ્યાજનો દર 6% હોય તો બંને ભાગીદાર નું ઉપાડ પર વ્યાજ કેટલું મળશે? અહીંયા આપણી પાસે રકમ આવી ગઈ કે ભાઈ એ અને બી બે ભાગીદારો છે, એમાં એ ભાગીદાર દર મહિનાની પહેલી તારીખે કેટલાનો ઉપાડ કરે છે? 500 રૂપિયા. જ્યારે બી ભાગીદાર દર મહિનાની 31મી તારીખે કેટલાનો ઉપાડ કરે છે? 1000 રૂપિયા. ઉપાડ પર વ્યાજનો દર કેટલા ટકા છે? 6. તો અહીંયા બંને ભાગીદારનો ઉપાડ પર વ્યાજ કેટલું મળશે? તો પહેલા સૂત્ર લઈએ કે I બરાબર P ગુણ્યા R એકમાં 100 ગુણ્યા N. એમાં A નું ઉપર પર વ્યાજ બરાબર A નો ઉપર કેટલો છે? 500. 500 ગુણ્યા R બરાબર વ્યાજનો દર કેટલો? 6 એકમાં 100 ગુણ્યા N બરાબર મુદત કેટલી? તો કે દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે તો અહીંયા 78/12, યાની 78/12 બરાબર કેટલા રૂપિયા આવશે? 195 રૂપિયા ઉપર પર વ્યાજ આવશે. અહીંયા B નું ઉપર પર વ્યાજ બરાબર 1000 ગુણ્યા 6/100 ગુણ્યા 66/12. 66/12 કેમ લીધા? તો કે 31મી તારીખે ઉપર કરે છે, યાની છેલ્લી તારીખે ઉપર કરે છે, એટલે 66/12. તો અહીંયા બે આવ્યા, મીંડું જુઓ
दस गुणिया छासठ भाग्या बे बराबर त्रण सौ ने त्रीस। तो अहीं केवुं कही शकाय माटे ए अने बी नुं उपाड पर व्याज अनुक्रमे 195 અને 330 રૂપિયા થાય। તો અહીંયા રીત નંબર એક ઉપર પર વ્યાજની ગણતરી તમે બધાને સમજણ પડી છે એવી આશા સાથે આવતીકાલે રીત નંબર બે ઉપર જઈશું।